નમસ્કાર, હું છું માનસી રોહિત. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે પોરથી. 147 વિધાનસભામાં આપ પાર્ટીમાંથી એડવોકેટ પરેશ પટેલે સાદાઈપૂર્વક ઉમેદવારી ફોર્મ ભર્યું. 147 કરજણ વિધાનસભા ચૂંટણીમાં જ્યારે ભાજપ કોંગ્રેસની રસાકસી ચાલી રહી હોય તેની વચ્ચે આપ પાર્ટીના ઉમેદવાર વડોદરાવાસી એડવોકેટ પરેશ પટેલે સાદાઈપૂર્વક ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. પ્રેસ એટલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે બીજા પક્ષો મોટી મોટી ગાડીઓ અને ટ્રેક્ટરો લઈ મોટા મોટા સરઘસ લઈ ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા છે, પરંતુ અમારી પાર્ટીના આદેશ પ્રમાણે મોરબીમાં જે ગોઝારી ઘટના બનવામાં આવી છે, જેમાં ગુજરાતના કેટલાય આપના ભાઈ બહેન દીકરા દીકરીઓ મૃત્યુ પામ્યા છે, તેના શોક નિમિત્તે અમે સાદાઈપૂર્વક ઉમેદવારી ફોર્મ ભર્યું છે. બીજી તરફ જ્યારે 147 કરજણ શિનોર વિધાનસભા ભાજપ અને કોંગ્રેસની બેઠકોની રસાકસીમાં જાને બે બિલાડીની વાર્તા જેવા માહોલ બન્યો છે તેમ લાગી રહ્યું છે. બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જાય છે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. આજરોજ અમે કરજણ સેવા સદન ખાતે 147 કરજણ વિધાનસભાના ફોર્મ ભરવા માટે આવેલા છે. અમે અમારા 7500 કાર્યકરો સાથે ફક્ત અને ફક્ત સાદાઈપૂર્વક કોઈ પણ ડીજે કે હારટૂરા કર્યા વગર મોરબીમાં જે દુઃખદ ઘટના બની છે તેની પ્રત્યે સંવેદના રજૂ કરીએ છીએ અને તે સાથે અમે ફોર્મ ભરેલ છે. અને અમારી પાર્ટીની વિચારધારા છે કે મફત શિક્ષણ, મફત સારવાર, મફત વીજળી અને તે પ્રમાણે ભારતને નંબર 1 બનાવવાનું છે. એ પ્રમાણે અમે કરજણની સમગ્ર જનતા અમને સ્વીકારશે અને વિજયી બનાવશે એવો અમને વિશ્વાસ છે. કરજણની પ્રજા પાસે કયા મુદ્દાઓને લઈને આપ મત માંગવા જશો? કરજણની પ્રજા પાસે નહીં, આખા ભારતની જનતાનો એક જ પ્રોબ્લેમ છે કે અસહ્ય મોંઘવારી, ઉજ્વલા બોટલના 1050, પેટ્રોલના 100 રૂપિયા, તેલના ડબ્બાના 3000 રૂપિયા, એ અસહ્ય મોંઘવારીમાં જનતા પીસાઈ રહી છે. અને જનતાને આમ આદમી પાર્ટીની જરૂર છે કે જે પાર્ટીને આ મોંઘવારીમાંથી છુટકારો આપે.